ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી કેશોર શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડાઓ ભરાયેલા રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, જેને કારણે રોગચાળાનો લોકો ભોગ બની રહ્યા છે. ઘણા દિવસોથી શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, કોરોના સહિતના કેસો જોવા મળી રહ્યા છે, જેને પગલે સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. કેશોદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલ રહેતા મચ્છરજન્ય રોગથી પીડાઈ રહ્યા છે, ત્યારે કેશોદના મહેશનગરમાં ભરાયેલ પાણીમાં મચ્છરો જોવા મળે છે. જે બાબતે નગરપાલિકા સદસ્યને રજૂઆત કરવામાં આવેલ તો જણાવેલ કે ખાનગી પ્લોટ હોય અમારી જવાબદારી ન આવે તેવું સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું. ત્યારે શું રોગચાળા બાબતે ખાનગી, સાર્વજનિક કે વોર્ડનો મુદ્દો છોડીને પાલિકાના સત્તાધીશો દ્વારા રોગચાળો ફેલાતો અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. અહીંયા જો આ રોડના ખાડા ભરાય છે, કેટલા બધાને રજૂઆત કરી છે, હજી કાંઈ પણ કંઈ કરતા નથી. અત્યારે આ ઓલરેડી ક્લોરિન પાવડર કે ગમે નાખવાનું કીધું તો કાંઈ નાખી નથી દેતા, અને અહીંયા રોગચાળો ફાટી નીકળે છે. બાળકોને મેલેરિયા થયા છે, ટાઇફોઇડ થાય છે, મચ્છરનો એટલો ઉદ્ભવ છે કે તમે જોઈ શકો છો. અહીંયા પ્રાઇવેટ પ્લોટમાં આ પ્રાઇવેટ પ્લોટ છે પણ તોય કાંઈ કોઈ કરતું નથી કાંઈ. ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.